આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા કે લેખકને આંજળી થઈ હોય છે અને લેખકને તેમના એક મિત્ર સલાહ આપે છે કે તમે આની ઉપર લાલ ચોપડીને લગાવો. તો લેખક લગાવે છે, બરાબર, પહેલાં ઠંડી કરીને લગાવે છે અને પછી ગરમ કરીને બી લગાવે છે. અને પછી જ્યારે લેખક બીજા દિવસે બજારમાં જાય છે ત્યારે એમને દુકાનદાર કહે છે કે તમે આમાં જાઓ, ઊભો ચોપડીને લગાવો. ત્યારે એની બાજુમાં એક સદગૃહસ્થ બેઠા હોય છે કે ના, ઊભો નહીં પણ આડો ચોપડીને લગાવજો. અને ત્યારબાદ શું થાય છે એ આપણે આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 4 ઉપર જોઈશું. તો મેં ઘરે જઈને એક વાર ઊભો જેવ ઘસીને બીજી વાર આડો ઘસીને ચોપડવા ધાર્યું. તો લેખક બંનેની વાત સાંભળે છે અને ઘરે જાય છે ત્યારે એ વિચારે છે કે ચલો બંને કીધું છે તો એકવાર એ આડો જેવ ઘસીને ચોપડીને લગાવે અને પછી ઊભો લગાવે, એમ બંને વાર લગાડવાનું લેખક નક્કી કરે છે. એમાં આપણું શું જાય? જેનાથી મટવાનું હશે તેનાથી મટશે. તો કે ભલે આપ આડો ચોપડીને લગાડવાથી જો મટવાનું હશે તો મટી જશે, ઊભો ચોપડીને લગાડવાનું હશે તો મટવાનું હશે તો મટી જશે. એટલે લેખકને થયું કે આપણે બંને રીતે ટ્રાય કરી જોઈએ. દુકાનમાંથી નીકળ્યું એટલામાં પાડોશની ચશ્માની દુકાનના માલિકે મને દીઠો તે મારી પાસે આવીને કહે છે. તો કે જેવો જે દુકાન લેખક ત્યારે બાજુમાં એમને ચશ્માની દુકાન હતી, એ દુકાનદારવાળો બહાર આવીને તેમને રોકે છે અને કહે છે કે ભાઈ સાહેબ, મારું કહ્યું માનો તો આ તમને આંજણી થઈ છે તે માટે એક ઝાંખા ગોગલ્સ લઈ જાઓ. એટલે કે તમને આંજણી થઈ છે, આપણે સ્વાભાવિક છે કે જેને પણ આંજણી થાય એ લોકો ગોગલ્સ પહેરતા જ હોય છે. તો એ ચશ્માવાળાને શું થયું કે લાવ, મારી બી કંઈક ગરાગી થઈ જશે અને આ ભાઈને આંજણીથી એમને રક્ષણ પણ મળી જશે. તો એ બહાર આવીને લેખકને કહે છે કે આના માટે તમે એ ગોગલ્સ લઈ જાઓ, હું મારા સ્વાર્થ માટે નથી કહેતો. તો ચશ્માવાળો દુકાનવાળો કહે છે કે ભાઈ, હું મારા સ્વાર્થ માટે નથી કહેતો પણ તમારી આંજણીને, તમારી આંખને રક્ષણ મળે એ માટે તમને કહું છું કે તમે ગોગલ્સ પહેરો. જોઈએ તો ખપ થઈ રહે એટલે એ જોડ પાછી મોકલાવજો. તો દુકાનદાર લેખકને એવું પણ કહે છે કે જ્યારે તમારા આ ચશ્માની જરૂરત પૂરી થઈ જાય ત્યારે એ ચશ્મા મને પાછા મોકલાવજો, દુકાન આપની જ છે, મેં ચશ્માની જોડ વેચાતી લઈ પહેરી લીધા. ચશ્મા લઈ લીધા, વેચાતા અને પછી પહેરી લીધા. ઘેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો હતો, તેણે પૂછ્યું ચશ્મા કેમ ગાળ્યા છે શેઠ. તો કે અમારા ઘરનો એક જૂની ઘરે આવ્યા લેખક ત્યારે એમના ઘરે એમના જૂનો મુનિમ આવેલો હતો. તો એ લેખકને ચશ્મા પહેરેલા જોઈને કહે છે કે શેઠ, તમે ચશ્મા શું કામ પહેર્યા છે? ત્યારે આંજણીની હકીકત જાણી તે કહે છે કે બધી વાત જવા દઈ, કેસર ગોળી ચો. તો હવે લેખકને એક બીજો નુસ્ખો મળે છે કે ભાઈ, કેસર ગોળીને ફરી વાર ચોપડીને ફરી ચોપડીને તમે લગાવવાની આંજણી પર. મારા બનેવીને ભાણેજને ફુવાને થઈ ગઈ, તે અમે તો એ ઈલાજ કર્યો. રામબાણ છે, ઘડી એકમાં મટી જશે. તો કે મારા બનેવીને અને ભાણેજને પણ થઈ હતી, તો અમે તો આ જ ઈલાજ કર્યો હતો. તો એમને પણ આંજણી મટી ગઈ છે, તમે પણ કેસર ગોળીને ચોપડીને લગાવો. કેસર મંગાવી મેં લગાવી. તો પછી લેખક કેસર પણ મંગાવે છે અને લગાવે છે. હજામત કરવા હજામ આવ્યો તે કહે કે સાહેબ, આ આંજણી પર શું લગાડું છું? તો કે જ્યારે મારી હજામત કરવા હજામત આવ્યો ત્યારે એને પણ મને કહ્યું કે સાહેબ, મારી આંજણી જોઈને એને પણ આશ્ચર્ય થયું કે તમે આંજણી પર શું લગાડો છો? સૌ કરતાં સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંજણી દબાઈ જશે. તો એને પણ એક બીજો સલાહ આપી, નુસ્ખો આપ્યો મફતનો કે સાહેબ, તમે આની ઉપર સિંદૂર લગાવો તો તમારી આંજણી જલ્દી મટી જશે. સિંદૂર પણ મેં દબાવ્યું. તો લેખકે એ પણ કરી જોયું. ઓફિસમાં અમારી સાથે કામ કરનારામાંના એક કહે છે કે ભાઈ, હમણાં આંજણીના વાયરા છે તેથી થોડા દહાડા રહીને મટી જશે. તો કે ઓફિસમાં લેખકની સાથે એક ભાઈ કામ કરતા હતા, એમને કહ્યું કે ભાઈ, હમણાં આપણે જાણીએ કે વાયરલ બીમારી હતો, આંજણી પણ એવું જ છે કે ભાઈ અત્યારે એના બીજા એના લેખકના ફ્રેન્ડ કહે છે કે ભાઈ અત્યારે એના વાયરા ચાલી રહ્યા છે, એટલે કે ચિંતા ના કરવા, તો ઓટોમેટિકલી મટી જશે. 80 રજા લઈ એક દહાડો ઓડી પોટીને ઘરે સૂઈ રહ્યો. તો કે
એ મિત્રે લેખકને એવી સલાહ આપી કે ઓફિસમાં તો રજા લઈ લો એક દિવસ, ને એક દિવસ તમે ઓડી પડીને ઘરે આરામ કરો એટલે ઓટોમેટિકલી તમારી જે આંચણી છે મટી જશે. ને તે કરવા કાંઈ કરવું જ હોય તો એક ટૂચકો બતાવો, અને જો એવું જ ના કરવું હોય તો મારી જોડે પણ એક ટૂચકો છે એવું એમના ઓફિસના ફ્રેન્ડે લેખકને કહ્યું. તમે કાંઈ વાંઝણી સ્ત્રી જાણતા હો તો રાત પડે તેને ઘેર જઈ બહાના ઠોકજો કે તમારા આજુબાજુમાં કોઈ વાંઝણી સ્ત્રી એટલે કે જેને બાળક ન થતું એવી સ્ત્રીના ઘરે જજો અને એનો દરવાજો જઈને તમે રાતના ઠોકજો. તે પૂછે કે કોણ, અને જ્યારે તે સ્ત્રી તમને પૂછે કે ભાઈ કોણ છે તો કહેજો કે એ તો હું આંજણી રાણી, આજ મારે ઘેરને કાલે તારે. એટલે કે લેખકના મિત્ર લેખકને એવું કહ્યું કે જ્યારે સ્ત્રી તમે બાળકને ખખડાવો ને એ કહે કે કોણ છે, ત્યારે તમે એવું કહેજો કે એ તો હું આંજણી રાણી, આજે મારા ઘરે ને કાલે તારે. એમ કહી ચાલાવજો. મારા સમ ટૂચકો અજમાવા જેવો છે. બરાબર, તો કે લેખક પોતાની કસમ ખાઈ, લેખકનો મિત્ર પોતાની કસમ ખાઈને કહે છે કે સાચે આ ટૂચકો અજમાવા જેવો છે, એટલે તમે ટ્રાય કરજો. પરાય ઘર કાંઈ કામ વગર રાતે એકલા જવાનું ઠીક ન લાગવાથી મેં ના કહી ત્યારે તેઓએ સાથે આવવા આગ્રહ કર્યો. બરાબર, તો કે આવી રીતે કોઈ સ્ત્રીના ઘરે, કોઈ પરાય સ્ત્રીના ઘરે રાતના જવાથી લેખકને થોડું અજુગતું લાગ્યું, એટલે લેખકે ના કહી, પણ એમના મિત્રે કહ્યું કે વાંધો નહીં, ચમ તમને જો આવું અજુગતું લાગતું હોય તો હું પણ તમારી સાથે આવીશ. ને તે રાતે મેં એ ઉપાય પણ અજમાવ્યો, પણ આજની તો જેમની તેમ રહી. અને હું અને મારા મિત્ર એ દિવસે વાંઝણી સ્ત્રીના ઘરે જઈને એ ઉપાય પણ અજમાવી જોઈએ, પણ આજની તો જેસી કી તેસી જ રહી. બીજે દહાડે મારા ઓળખાણવાળાનો ભાઈઓ કાંઈ કામસર આવ્યો. તેણે કહ્યું, જી ઇસમે ક્યાં બડી બાત હૈ, આઠ દિન એક છોટા કટોરા ભંગ પીના શરૂ કરના, યાકુતી બડી ઠંડી હૈ, આપ ઇનકા ગુણ દેખ લો, ડોક્ટર કી દવાઈ મેં ક્યાં પીના. તો કે જ્યારે એક ભાઈઓ એમની એક સેટની મિલમાં કામ કરવાવાળો ભાઈઓ બીજા દિવસે એમના ઘરે આવે છે કોઈ કામસર, અને લેખકની હાજરી જોઈને કહે છે કે કામાં શું મોટી વાત છે કે ભાંગ પીવાનું ચાલુ કર દો, ભાંગ બહુ ખૂબ જ ઠંડી આવે છે ને થોડાક દિવસોમાં તમારી આંજણીને એ મટાડી દેશે, ડૉક્ટરની દવામાં તમને કંઈ ફાયદો નહીં થાય. મેં કહ્યું, ભૈયાજી હું ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતો નથી. તો લેખક કહે છે ભૈયાને કે ભૈયા હું આવો કોઈ નશો કરતો નથી. ભાઈઓ કહે, અરે અરે જી વો તો દવાઈ કે લીએ કહેતા હો, કે ભાઈઓ કહે છે કે સાહેબ હું તો ખાલી દવાઈ માટે જ કહેતો હતો, થોડી સી જરૂર પીના, તો કે થોડી તો પીજો, પરંતુ એની સલાહનો મેં અમલ કર્યો નહીં. તો મેં એની સલાહનો કોઈ અમલ કર્યો નહીં. મારા વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા હતા, આ ચંદન લગાડ્યું હતું, મેં તે લગાડ્યું. તો કે પછી મારા વૃદ્ધ માસી એ ચંદન ઘસતા હતા પૂજાનું, એમને પણ કહ્યું કે ભાઈ આ ચંદન લગાડી જોઈએ તારી આંજણી પર. તો મેં એ પણ કરી જોયું. જમતી વખતે રસોઈયો કહે, સૂંઠ ચોપડો. તો કે જ્યારે જમવાનો સમય થયો ત્યારે રસોઈયાએ કહ્યું કે સાહેબ તમે આની ઉપર સૂંઠ ચોપડો. મેં સૂંઠ પણ ચોપડ્યું, તો સૂંઠની દવા પણ મેં અજમાવી જોઈ. ખેપ લઈને ધોબી આવ્યો, તે કહે કે લવિંગ ઘસીને લગાવો. તો પછી ધોબીનો વારો આવ્યો, તો ધોબી કહે કે લવિંગ ઘસો અને તો તમારી આંજણી મટી જશે. તે પણ મેં લગાવી દીધું. તો લેખક એ પણ લગાવી દીધો છે. એટલામાં રૂ પીંજવા પીંજારો આવ્યો. એણે કહ્યું, એક બેંદું લાવી તેની સફેદી લગાડો ને જુઓ કે હું ખરો છું કે ખોટું. તો એ ધોબીએ કહ્યું કે આની પર તમે, એક પીંજારાએ કહ્યું કે આની પર તમે બેંદું લગાવો તો તમારી આંજણી મટી જશે. આપ ખોટા માણસ છો એટલે હું વધારે કહી શક્યો નથી. તે ઉપાય પણ અજમાવ્યો. તો કે બિંદુ પણ લગાવીને મેં અજમાવી દીધું, કેમ કે દુઃખથી હું કંટાળી ગયો. તો કે લેખક એ આંજણીથી એટલા બધા કંટાળી ગયા હતા કે એમને બધા જ નુસખા અજમાવી જોયા, પણ છતાં આંજણી તો મટવાનું નામ જ નહોતી લગ્યું. અને કાંઈક કરતે આરામ થાય એમ જાણી આ પર દુઃખ ભંજન મનુષ્યોની સલાહ અમલમાં
એક પછી એક મૂકતો ગયો કે ચલો બધાએ, કે મને તો આજનીથી એટલું દુઃખ થતું હતું લેખકને કે જે પણ લોકોએ અમને સલાહ આપી એ બધા જ બધી સલાહનો લેખક અમલ કરતા ગયા, પણ આજનીમાં કોઈ ફરક આવતો નહોતો. ઘરની દરવાવાળી લોટ લઈને આવી તે કહે કે શેઠ સાહેબ બધા ઉપાય કર્યા હશે, એક મારો પણ અજમાવો. હવે ઘરે લોટ દળવાવાળી આવી ત્યારે એને પણ સાહેબની આંગળી જોઈને કહ્યું કે સાહેબ તમે બધા જ ઉપાયો કર્યા, હવે હું પણ એક ઉપાય તમને કહું છું તે અજમાવી જુઓ. આંબલીનો કચુકો ઘસીને કચુકાનો ઘસેલો છેડો આંગળી પર વળગાડી. તો કે એમને પણ તે સલાહ આપી કે સાહેબ આ તમે આંબલીનો કચુકો લો અને કચુકાને ઘસીને એ ઘસેલો ભાગ છે એ તમારી આંગળી પર લગાવો, તે મટતા સુધી ત્યાં ચોંટી રહેશે. કે જ્યાં સુધી તમારી આંગળી મટે નહીં ત્યાં સુધી એ કચુકાનો લેપ ત્યાં ચોંટે રહેશે, અને મટશે એટલે એની મેળે ઉકળી જશે, અને જ્યારે પણ તમારી આંગળી મટશે એટલે ઓટોમેટિકલી એ લેપ ઉખડી જશે. હવે નેક્સ્ટ પેજ નંબર 5, એમાં જોઈએ કે આ ઉપાય પછી બીજું કાંઈ લગાડાય નહીં. તો એ જે દળવાવાળી સ્ત્રી હતી એને કહ્યું કે આટલો ઉપાય તમે કરી જુઓ, આના પછી તમારે બીજો કોઈ જ ઉપાય કરવાની જરૂર નથી, કે બીજી કોઈ વસ્તુ પણ તમારી આંગળી ઉપર લગાડવાની જરૂર નથી. તેથી તે છેલ્લો અજમાવો તાલીમે જવાબમાં ઠીક એમ કહ્યું. તો કે લેખકે કહ્યું કે સારું ચલો, કે આટલા બધા ઉપાયો કરી ચૂક્યા છીએ તો આ એક છેલ્લો પણ અજમાવી જોઈએ, અને લેખકે એવું કર્યું પણ. ઓટલે હું ઊભો હતો એટલે ગોળ વેચનાર મારવાડી આવ્યો. તો પોતાની દુઃખથી આંજણી લઈને જ્યારે લેખક એ ઓટલે ઊભા હોય છે ત્યારે ગોળ વેચનાર મારવાડી આવે છે, અને લેખકને જોઈને તે કહે છે કે શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપકો છે. તો કે એ પણ લેખકને સલાહ આપવા લાગે છે કે શેઠજી, અમારે જ્યારે અમારા લોકોને આવી આંજણી થાય ત્યારે આંજણી પર ગોળનો ચપકો આપે છે. છરીના પાના પર ગોળ મૂકી તેને તપાવી લગાડી દો. તો કે છરીની જે કિનારીઓ છરીની ટોચો એની પર થોડો ગોળ મૂકવાનો, તેને ગરમ કરીને સીધો આંજણી પર લગાવી દેવાનો. ગરીબ માણસનો આ ઉપાય છે. તો કે ગરીબ જે પણ માણસ હોય એ માણસ આ ઉપાય 100% કરે છે. અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ. તો ગરીબ માણસ આવી આંજણી માટે જો ડૉક્ટર જોડી જાય તો એ મરી જાય. ગોળનો ચપકો તે શેઠ જેવો જ ધારી તે લીધો, પરિણામ દરજ વધ્યું. બરાબર. તો કે ગોળનો ચપકો લેખકે લગાવ્યો ખરી, પણ ગરમ ગરમ ગોળ જ્યારે તમે આંજણી પર લગાડવા જાઓ ત્યારે તમને 100% દુઃખ તો થાય જ, દરદ તો થાય જ. તો જેવું જ લેખકે ગોળનું ગરમ કરીને લગાવે છે તો એમને પણ એમનું દરદ પણ વધી જાય છે. સાંજે અમારા ગોળ કહે. તો કે પછી સાંજના એમના વર મહારાજ આવીને લેખકને કહે છે કે ગોળ એકલો ગરમ માટે એલચીને ઘીમાં ઘસી લગાવો. બરાબર. તો કે ગોળની સાથે સાથે તમે ઇલાયચીને પણ ઘીમાં ઘસીને લગાવો. ઘીમાં સ્વર્ણ ગુણ રહેલા છે. તો કે ઘીમાં તો સોના જેવા ગુણો રહેલા હોય છે. હું તો દિવેલ પીવાને બદલે ઘી જ પીવું. તો કે એમનો ગોળ એવું કહે છે કે તેઓ દિવેલ નથી પીતા, પણ દિવેલની જગ્યાએ ઘી પીવે છે. એલચીને ઘી લગાડાવતો હતો એટલામાં મારા એક પારસી દોસ્તદાર આવી ચડ્યા. તો એલચીને ઘી જ્યારે લગાડતા હતા ત્યારે એમના લેખકના એક કોઈ પારસી મિત્ર હશે એ ત્યાં આવી જાય છે લેખકની જોડે અને કહે છે કે અરુણ મિસ્ટર, આ શું ગોજ્યું કરી મૂક્યું છે? તો કે આવું શું કરીને મૂક્યું છે તમે? આંખને ઘી ગોળના લવારા ક્યાંય ખાવાનો જ? તો કે આવું તો કરાય કંઈ. એક કાંદો કાપી તેનો રસ લગાડો અને તેનાથી ન મટે તો મને ચાર તમાચા મારજો. તો એમને પણ કહ્યું કે ભાઈ આવું ઘીને ઇલાયચી ના લગાડાય, પણ જો તમારે ખરેખર મટાડવું જોઈએ તો એક ડુંગળી કાંદો લો અને તેનો રસ તમે તમારી આંજણી ઉપર લગાડો, અને જો આ ઉપચારથી તમારી આંજણી ન મટે તો મને ચાર તમાચા મારજો. જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ વેઠી મેં એ પણ લગાડ્યું. તો કે લેખકે બિચારે એ પણ
उपाय अजमावी जोयो। हवे तो आंजणीना अंदर सा हाल हता ते खबर पड़े तेम नहोतुं के आंजणी उपर लेखके एटला बधा नुस्खाओ अजमावी चूक्या हता के आंजणीनो घा केवो हतो ए पण देखातो नहोतो। अंदर जात जातना नुस्खा बधा लगावेलुं देखातुं हतुं। दवाओना फळ उपरा उपरी आवी आँखनी आजूबाजू पर एक नानकड़ी डूंगरी जेवा बनी गया था। तो के जात जातनू लगावाथी लेखकनी जे आँजणी हती एमनी आँख उपर एक नानकड़ी डूंगरी बनी गई होय एवं देखाई रही थी। ते पर छेवटे आंबलीनो कचुको पण लटकावी दीधो। दरद थया करतुं हतुं तेनी खबर पड़ती हती કે આ સર્વ ઇલાજો હજી પોતાનું કાર્ય કરી રહ્યા ન હતા। તો કે લેખકને હજુ પણ તે આંજણી દુખતી હતી, એટલે લેખકને એ અહેસાસ થતો હતો કે ભાઈ આટલું બધી દવાઓ કરવા છતાં પણ તેમની આંજણીમાં કોઈ ફરક પડ્યો નથી અને તેમનો દુખાવો હજી જે છે તે જ હતો। દરદ થયા કરતું હતું તેની ખબર પડતી હતી કે આ સર્વ ઇલાજો હજી પોતાનું કાર્ય કરી રહ્યા ન હતા। વેદનાને લીધે હું સૂઈ રહ્યો અને હવે કાંઈ પૂછે તો કહેવું કે એવો નિશ્ચય કર્યો કે એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા કોઈ ખબર કાઢવા આવ્યા। તો કે હવે લેખક એવી વિચાર કર્યો કે હવે કંઈ જ બીજું કરવું નથી, બસ ચૂપચાપ ઊંઘી રહેવાનું, અને એ ઊંઘી રહેવાના લીધે મારા કોઈને ખબર પડી કે મારો જે ભત્રીજો છે ઊંઘી રહે છે, એટલે તે મારા સમાચાર લેવા આવ્યા। તે કહે ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં, કે ભાઈ ભલે તમે અંગ્રેજી ભણ્યા પણ ગણ્યા તો નહીં જ। હું તો મને કંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં। તો કે મને કંઈ પણ થાય તો હું થોડો લોટ એ ઘીમાં શેકીને ખાઈ લઉં, વાત કપ પીઠ બધું મને તો એનાથી જ ઘટે છે। તો કે મને જે પણ થાય વાત કપ પીઠ બધું જ એ ઘીમાં રોટલો શેકીને ખાવામાં મટી જાય। જો બદામ હોય તો થોડું નાખું અને એની અંદર પણ જો મારી જોડે બદામ હોય તો બદામ પણ નાખું, નહીં તો ઘી ખાંડને લોટ તો ઘરમાં હોય જ। તાવ આવે ઉધરસ થાય કે વા આવે, માથું દુખે કે સરેકમ થાય, પણ મારો તો એક પેન્ટ ઇલાજ, એટલે કે ગમે તે થાય મને તો મારો તો એક પેટર્ન ઇલાજ છે। પેટમાં દુખે તો પણ તે દહાડે નહીં, પણ બીજે દહાડે એ ઉપાય કરવો કે દુખાવાથી થયેલી અશક્તિ મટે। તો કે આજે તમને પેટમાં દુખતું હોય તો મને કંઈ ખાઈ ના શકતો હોય તો કે આ ઉપાય તમે આવતીકાલે પણ કરી શકો છો। કોઈનું લાલ ચણોટી જેવું શરીર જોતા મેં એ ઉપાયનું વાસ્તવિકપણું મારા મનમાં ઉતર્યું। તો કે કોઈનું જે શરીર હતું એકદમ લાલ ચોળ હતું, તો એ જોઈને લેખકને થઈ કે ના આ કોઈની વાત સાચી છે, તો એ પણ ઉપાય હું અજમાવી જોયું। વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે, અને એ તો શીરો જ હતો કે ઘઉં અને ઘીમાં ગરમ કરીને ખાવાનું, એટલે તો લેખકને કંઈ નહીં કે ચલો ભાઈ માટે કે ના માટે શીરો ખાવા તો મળશે। માટે બીજા ઉપાય કરતાં ઘણી વધારે ખુશીથી ફોઈનો આ ઉપાય શરૂ કર્યું અને ઘણા દિવસ ચાલુ રાખ્યો। તો કે બીજા બધા જ ઉપાયો મેં હવે સાઈડમાં રાખ્યા અને ફઈની જે આ નુસ્ખો હતો એ નુસ્ખો મેં ઘણા દિવસ સુધી ચાલુ રાખ્યો, પણ આંજણી તો કશાને ગાંઠે નહીં, પણ એમની આંજણીમાં કોઈ જ ફેર પડતો ન હતો। અને તે પાછો ડાક્ટરને ઘેર ગયો, તેમણે આસિસ્ટન્ટ પાસે દવાનો ડુંગર સાફ કરાવ્યો, એક કલાકે અંદરની આંજણી દેખાઈ। તો કે છેલ્લે લેખક કંટાળીને બધા દેશી નુસ્ખાઓથી છેલ્લે ડાક્ટરની જોડે જાય છે, તો ડાક્ટર એમના આસિસ્ટન્ટને કહે છે ને એમના આસિસ્ટન્ટ લગભગ એક કલાક સુધીની જહેમત બાદ એ જે ડુંગર હતો દવાઓનો એ ડુંગર સાફ કરે છે અને ત્યારબાદ તેમની આંજણી ડૉક્ટરને દેખાય છે। તે પણ ડાક્ટરે નસ્તર મૂક્યો અને તેના પર ડાક્ટર પછી નસ્તર એટલે કે કાંપો મૂકે છે। મને આરામ થયો અને ત્યારબાદ જ લેખકને આરામ થાય છે, મારા હિતેચ્છુઓની મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી, તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું। તો કે મારા હિતેચ્છુઓએ જેટલી મને સલાહો આપી એ સલાહો બદલ હું તેમનો આભાર માનું છું। આમ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આ બીજું ચેપ્ટર પરોપકારી મનુષ્ય અહીંયા આપણે
પૂર્ણ થાય છે તમારે આનો સ્વાધ્યાય એ હોમવર્કમાં કરી લાવવાનું રહેશે।